ગુડ મોર્નિંગ એવરી આગળ જોઈએ આપણે મેલેરિયા વિશે મેલેરિયા જે છે કે જે પ્લાઝમોડિયમ વાઇવેક્સ અને પ્લાઝમોડિયમ ફેલ્સીપેરમ કે પ્રજીવ દ્વારા થતો રોગ છે બરાબર પ્લાઝમોડિયમ વાઇવેક્સ અને પ્લાઝમોડિયમ ફેલ્સીપેરોમ હવે આજે પ્લાઝમોડિયમ ફેલ્સીપેરમ દ્વારા જે મેલેરિયા થાય છે કે જે વધુ ગંભીર હોય છે અને ઘાતક હોય છે કે જેમાં વ્યક્તિ મૃત્યુ પણ પામી શકતું હોય છે એમસીક્યુમાં પૂછાય છે યાદ રાખવું કે પ્લાઝમોરિયમ વાઇવેક્સ અને પ્લાઝમોરિયમ ફેલ્સીપેરમમાં કે ઘાતક કયું છે તો કે પ્લાઝમોરિયમ ફેલ્સીપેરોમ હવે આ જે પ્રજીવ છે કે જે પ્લાઝમોડિયમ વાઇવેક્સ કે ફેલ્સીપેરમ પ્રજીવ જે પોતાના બે યજમાનની અંદર જીવનચક્ર પૂરું કરતા હોય છે બે યજમાનની જરૂર પડે છે એક છે મનુષ્ય અને બીજું છે માદા એનોફિલિસ મચ્છર મનુષ્ય જેની અંદર કે પ્લાઝમોરિયમનું જે જીવનચક્ર છે એ ત્રણ તબક્કાની અંદર જોવા મળે છે મનુષ્યમાં જીવન જીવનચક્ર ત્રણ તબક્કામાં જોવા મળે છે પહેલો પ્રી રિ્રોસાઈટિક ચક્ર બીજો તબક્કો છે એક્સો ઇરિથ્રોસાયટિક ચક્ર અને ત્રીજો તબક્કો છે એન્ડો ઇરિથ્રોસાઈટિક ચક્ર આ ત્રણ તબક્કામાં કે મનુષ્યની અંદર પ્લાઝમોડિયમનું જીવનચક્ર જોવા મળે છે હવે એનસીઆરટી ની અંદર કે ત્રણે ત્રણ વિષય આપણને આપેલું નથી કોમન બે સેન્ટેન્સ આપેલા છે પણ આખું જીવનચક્ર આપણે સમજીએ મનુષ્યમાં જીવન ચક્ર સૌ પ્રથમ કે જે માદા એ મનુષ્યને કરડે છે મનુષ્યને કરડે છે એટલે મચ્છરની લાળ ગ્રંથિમાં રહેલા જે સ્પોરો કે જે ત્રાક આકારના હોય છે એ સ્પોરો કે રુધિર દ્વારા યકૃત કોષમાં દાખલ થાય છે સૌ પ્રથમ કે જે સ્પોરોઝુવાઇટ જે છે એ યકૃત કોષમાં દાખલ થાય છે યકૃત કોષમાં દાખલ થઈ ત્યાં પોષણ મેળવે છે અને પોષણ મેળવી ગોળાકાર બને છે ત્રાક આકારના જે હતા કે જે હવે ગોળાકાર બને છે જેને ક્રિપ્ટો સાઇઝોન્ટ તરીકે ઓળખાય છે આ જે ગોળાકાર અવસ્થા જે છે જેને ક્રિપ્ટો સાઇઝોન્ટ કહેવાય ક્રિપ્ટો કે જે અલિંગી પ્રજનન કરે છે જેને સાઇઝોગોની તરીકે ઓળખાય છે કે આ પ્રકારનું જે પ્રજનન છે જેને સાઇઝોગોની તરીકે ઓળખાય છે પ્રજનન પામી કે ક્રિપ્ટો જે છે એ ક્રિપ્ટોમેરોઝુઓટની અંદર ફેરવાય છે ક્રિપ્ટોમેરોઝુઓટ કે જે યકૃત કોષમાં હતા ત્યાંથી હવે નવા યકૃત કોષમાં દાખલ થાય છે બીજા યકૃત કોષમાં દાખલ થાય છે ત્યાં પોતે વૃદ્ધિ પામીને ગોળાકાર બને છે જેને મેટા તરીકે ઓળખાય છે આજે મેટાક્રિપ્ટો સાઇઝોન્ટ જે છે એ પણ અલિંગી પ્રજનન કરે છે અને અલિંગી પ્રજનન કરી કે મેટા ક્રિપ્ટો અંદર ફેરવાય છે અને આજે મેટા ક્રિપ્ટો મેરોઝુઆઈટ જે છે કે જે યકૃત કોષોને તોડે છે અને યકૃત કોષોને તોડી રુધિરના રક્તકણની અંદર દાખલ થાય છે ક્રિપ્ટો મેરોઝુઆઈટ આપણે જોયું હતું કે જે નવા યકૃત કોષમાં દાખલ થાય છે જ્યારે મેટાક્રિપ્ટોમેરો જે છે કે જે યકૃત કોષને તોડી રુધિરમાં રહેલા રક્ત કણની અંદર દાખલ થાય છે એટલે અહીંયા સ્પોરોઝુવાઇટ કે જે યકૃત કોષમાં દાખલ થાય છે અને ક્રિપ્ટોમેરોઝુઆઈટની અંદર ફેરવાય કે જે પહેલો તબક્કો છે જેને પ્રી ઇરિથ્રોસાઈટિક ચક્ર તરીકે ઓળખાય છે ક્રિપ્ટોમેરોઝુવાઇટ કે જે નવા યકૃત કોષમાં દાખલ થઈ કે ની અંદર ફેરવાય છે એટલે અહીંયા સુધીનો જે તબક્કો છે જે બીજો તબક્કો છે એક્સો ઇરિથ્રોસાઈક ચક્ર હવે કે મેટાક્રિપ્ટોમેરોઝુઆઈટ રક્તકણની અંદર દાખલ થાય છે અને ગોળાકાર બને છે આજે ગોળાકાર બનેલા જે મેટાક્રિપ્ટોમેરોઝુઆઈટ છે જેને ટ્રોફોઝુઆઇટ તરીકે ઓળખાય છે ટ્રોફોઝુઆઈટ હવે આજે ટ્રોફોઝુવાઇટ કે જે ગોળાકાર હતા બરાબર એ ગોળાકાર અવસ્થામાં કે આવા ખોટા પગોનું નિર્માણ થાય છે હવે ખોટા પગોનું નિર્માણ આપણે જોઈએ અમીબામાં જોવા મળે છે જેથી આજે અવસ્થા જે છે જેને એમીબોઈડ અવસ્થા તરીકે ઓળખાય છે અમીબોઈડ અવસ્થા કારણ કે ટ્રોફોઝુઆઈટમાં ખોટા પગોનું નિર્માણ થાય છે હવે આજે ટ્રોફોઝુઆઈટ છે કે જે ઉત્સેચકોનો સ્ત્રાવ કરે છે અને આ જે વિશિષ્ટ પ્રકારના ઉત્સેચકો છે કે જે હિમોગ્લોબિન જે છે એ હિમોગ્લોબિનનું વિખંડન કરી નાખે છે હિમ પ્લસ ગોબિનની અંદર કે વિઘટન કરે છે એટલે હિમોગ્લોબિન જે છે એનું વિઘટન થઈ જાય છે હિમ અને ગ્લોબિનમાં જેમાં હિમ જે છે કે જે ઝેરી પદાર્થ હિમોઝાઇનની અંદર ફેરવાય છે જ્યારે ગ્લોબીન પરોપજીવીનો ખોરાક બને છે આ જે ટોફોઝોઇટ અવસ્થા જે છે કે જેનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે અને ખોરાક તરીકે ઉપયોગ કરી કે પરોપજીવી જે છે ફરી પાછા ગોળાકાર બને છે જે ખોટા પગોનું નિર્માણ થયું હતું તે હવે આખી પાછી કેવી વ્યવસ્થા થઈ જાય છે ગોળાકાર બને છે જેને સાયઝોન્ટ તરીકે ઓળખવામાં આવે છે હવે સાયઝોન્ટ જે છે કે જે ફરી પાછું અલિંગી પ્રજનન દર્શાવે છે અને અલિંગી પ્રજનન દર્શાવી કે મેરોઝુઓટની અંદર ફેરવાય છે મેરોઝુઓઇટ કે જે ગેમેટોસાઇટ્સમાં ફેરવાય છે ગેમેટોસાઇટ્સ જે છે કે જે અને જોવા મળે છે જો કદમાં નાના હોય અને કોષ કેન્દ્ર મોટું હોય તો તે નર ગેમેટોસાઇટ્સ છે અને જો કદમાં મોટા હોય પણ તેનું કોષ કેન્દ્ર જો નાનું હોય તો તેને માદા ગેમેટો તરીકે ઓળખવામાં આવે છે બરાબર છે એટલે અહીંયા ગેમેટોસ કે જે નર અને માદા ગેમેટો હવે કે જે ધરાવતું મનુષ્ય છે કારણ આ જે ચક્ર જોયું એ હજી મનુષ્યમાં જ છે ત્રીજો તબક્કો છે એન્ડો એરિથ્રોસાઈક ચક્ર પણ કે આ નર માદા ગેમેટોસાઈડ્સ જે રુધિરમાં છે અથવા ધરાવતો જે મનુષ્ય છે એ મનુષ્યને જ્યારે માદા એનો ફિલિસ મચ્છર કરડે છે ત્યારે મનુષ્યના રુધિરમાંથી માંથી ગેમેટોસાઇડ્સ કે માદા એનો ફિલિસ અંદર દાખલ થાય છે બરાબર છે એટલે હવે પછીનું કે આજે યજમાન છે કે જેનું જીવનચક્ર ક્યાં જોવા મળશે મચ્છરની અંદર જોવા મળશે એટલે આજે આપણે ત્રણ તબક્કાની અંદર જે જીવનચક્ર જોયું એ મનુષ્યના શરીરમાં જોવા મળતું હતું જેમાં આપણે પહેલો તબક્કો જોયો પ્રીરિથ્રોસાઈટિક ચક્ર બીજો તબક્કો જોયો એક્સો ઇરિથ્રોસાયટિક ચક્ર અને ત્રીજો તબક્કો હતો એન્ડો ઇરિથ્રોસાયટિક ચક્ર ત્યાર પછી આવશે મનુષ્યમાં જીવન ચક્ર બરાબર